નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આપણો જે પાઠ ચાલે છે મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણે આજે ચોથો જે સિદ્ધાંત છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધી નીતિ એટલે શું? તો ભારતના બંધારણે ભારતના નાગરિકને જે મૂળભૂત હકો આપ્યા છે એની અંદર એક હક આપેલો છે મફત અને ફરજિયાત શિક્ષણ. 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટે ચોક્કસ પ્રકારનું એક આયોજન કરી એને કાયદો બનાવવામાં આવ્યો છે. એટલે કે શૈક્ષણિક સિદ્ધાંતોમાં આપણે જોઈએ કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. દરેક રાજ્ય સરકાર રાજ્યની અંદર શિક્ષણનો રેટ એટલે કે રેશિયો વધારવા માટે રાજ્યને વધારેમાં વધારે લોકો શિક્ષણ પ્રાપ્ત થાય ઊંચા સ્તરે લઈ જવા માટે ગામડાઓની અંદર ડુંગરાળ વિસ્તારોની અંદર એવા પ્રદેશો જે છે કે જ્યાં લોકો થોડાક સમય સ્થળાંતર કરે છે એવા લોકોને સમજાવી અને એમ કહી શકીએ કે 6-14 વર્ષના બાળકોને એટલે કે ધોરણ 1-9 સુધી આપણે કહી શકીએ કે મફત શિક્ષણ મળે ફરજિયાત શિક્ષણ મળે એવો ચોક્કસ હેતુ સાથે એક કાયદો બનાવવામાં આવ્યો છે. એને આપણે એવું કહી શકીએ કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિના સિદ્ધાંતની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. એ શૈક્ષણિક વાત થઈ, જ્યારે સાંસ્કૃતિક વાત કરીએ તો આપણે મૂળભૂત ફરજોનું જોયું. એક ભારતના નાગરિક તરીકે આપણે જે મૂળભૂત ફરજો છે રાષ્ટ્રીય પ્રતિકોને આદર અને સન્માન આપવાની ફરજ, આપણા જે વારસાઈના સ્થળો છે નદીઓ સરોવરો વાવ કુવા તળાવો ઐતિહાસિક સ્મારકો કિલ્લાઓ, પછી આપણે જે ઇમારતો છે આપણા સ્મારકો છે આપણી કલાકૃતિઓ છે આ બધાને સતત જીવંત રાખવા માટે એની સાર સંભાળ આપણે રાખવી પડે, એનું કોઈ નુકસાન ન થાય એનો કોઈ બગાડ ન કરે એ જોવાનું પણ આપણે જોવાની પણ આપણે રક્ષણ કરવાની પણ જવાબદારી આપણી છે એટલે કે રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર છે એક આપણને આ સાચવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. ત્રીજું કે રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું આપણને ગૌરવ તો હોવું જોઈએ, સાથે સાથે કોઈ એનો બગાડ ન કરે એને સાચવવાની જવાબદારી પણ આપણી છે અને રાજ્ય સરકારની છે. આ ત્રણ મુદ્દા આપણે જોયા. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી જે નીતિ અને સિદ્ધાંતોમાં જે નીતિ સરકાર નક્કી કરે છે મહત્વની બાબત એ છે કે કોઈ પણ બાળક નાનપણથી અભણ ન રહી જાય, એટલે કે 6-14 વર્ષ સુધી એને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવેલું હોય છે. બીજું કે જેનું રાષ્ટ્રીય મહત્વ છે એવા ઐતિહાસિક વારસાના સ્થળો કલાકૃતિઓ આ બધાનો કોઈ બગાડ ન કરે કોઈ વિકૃતિ ન કરે અથવા એનું સ્થળાંતર ન કરે, એક જગ્યાએથી મૂર્તિઓ કે બધું ઉઠાવીને બીજી જગ્યાએ ન લઈ જાય તેની કાળજી પણ રાજ્ય સરકારોને રાખવાની હોય છે. ત્રીજું કે આપણો જે ભવ્ય અને મહત્વ કહી શકાય એવો સાંસ્કૃતિક વારસો છે એનું જતન એનું લાલન પાલન એનું પોષણ કરવાની જવાબદારી આપણી છે એટલે કે રાજ્ય સરકારની છે, તો એ આપણે કરવું જોઈએ. આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ચોથો માર્ગદર્શક સિદ્ધાંત આપણે જોયો. પાંચમો માર્ગદર્શક સિદ્ધાંત છે આરોગ્ય, એટલે કે આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. ભારતમાં જન્મેલો વ્યક્તિ એ કુપોષણ ન રહી જાય એ પોતાની તંદુરસ્તી તંદુરસ્તત્વ તંદુરસ્તી માટે સજાગ રહે એવા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવે છે. લોકોનું આરોગ્ય સુધરે પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકારો પ્રયાસ કરે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે ગામડાઓની અંદર નગરપાલિકા મહાનગરપાલિકાઓની અંદર આંગણવાડીની અંદર જે એમ કહી શકીએ કે 2-2.5 વર્ષનાથી 3.5 વર્ષના જે બાળકો છે જે બાલ મંદિરમાં બાળ ક્રીડાંગણમાં આવે છે એ બાળકોને આપણે કહીએ છીએ કે એમને ફ્રૂટ્સ આપવામાં આવે છે દૂધ આપવામાં આવે છે એને આપણે કહીએ છીએ
ઘઉંના લોટની જે આપણે રાબડી બનાવીને આપીએ છીએ, તો એ છે કે કુપોષણનું પ્રમાણ છે એ ઘટે અને આરોગ્ય સુધરે એટલા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે. આરોગ્ય અને જનસુખાકારી વધે એ માટે પ્રાથમિક જરૂરિયાતો, કોઈ બીમાર પડે તો પીએચસી અથવા સીએસસી ની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની અંદર ખૂબ જ ઝડપથી 108 દ્વારા 104 દ્વારા એને ઝડપથી આરોગ્ય પ્રદ આપણે કહી શકીએ સવલતો મળી રહે એનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારો કરતી હોય છે. એમથી આગળ જોઈએ આરોગ્ય માટે કેટલાક હાનિકારક પદાર્થો, લોકો દારૂનું સેવન કરે છે, ચરસ, ગાંજો, બીડી, સિગરેટ, પિસ્ટોલ, તમાકુ, મિરાજ, એ પછી કહી શકીએ કે કેટલાક કેફી દ્રવ્યો, કેટલાક માદક દ્રવ્યો, તો આ બધાનું સેવન કરતા હોય છે. અને છેવટે આ બધા જ જે છે ગળાના કેન્સર, આપણે કહી શકીએ ફેફસાના કેન્સર અથવા કેટલાક શ્વસનતંત્રના રોગો, મોઢાના કેટલાક રોગો, આવી બધી પરિસ્થિતિ પેદા ન થાય એટલા માટે એના ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે. કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, એનું વેચાણ પણ કરી શકતા નથી અથવા એમ કહી શકીએ કે લોકો ખરીદી પણ શકતા નથી. એટલા માટે આરોગ્ય અને હાનિકારક પદાર્થો ઉપર પ્રતિબંધ સરકારે મૂક્યો છે અને નાગરિક તરીકે આપણે પણ એ પ્રતિબંધને ફોલો કરવો જોઈએ. એનાથી આગળ આપણે જોઈએ કે દેશનું પર્યાવરણનું રક્ષણ થાય, એનો સુધારો થાય એ માટે આપણે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. જે દેશનું પર્યાવરણ સારું, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેટલું વાતાવરણમાં ઓછું હોય, ઓક્સિજનનું પ્રમાણ જેટલું વધારે હોય એટલું આપણા આરોગ્ય માટે સારું છે. આપણે જોઈએ છીએ કે દમ, અસ્થમા, ફેફસાની બીમારી, શ્વાસોશ્વાસની બીમારી ઘણા લોકોને હોય છે. એનું મુખ્ય કારણ કે પર્યાવરણ એ શુદ્ધ વાતાવરણ આપણને આપી શકતું નથી અને છેલ્લે એમ કહી શકીએ કે છેવટે એના જવાબદાર આપણે જ લોકો હોઈએ છીએ. માટે આરોગ્ય જાળવણીનો દેશનું પર્યાવરણ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે એમાં પણ સુધારો થાય એનો પણ રાજ્ય પ્રયાસ કરે છે, સાથે સાથે આપણે પણ પ્રયાસ કરવો જોઈએ. એનાથી આગળ જોઈએ કે જે જગ્યાએ કામદારો કામ કરે છે, ખુલ્લી જગ્યાએ કામ કરે છે અથવા બંધ આપણે કહીએ કારખાનાઓમાં કામ કરે છે, એવા કામદારોનું આરોગ્ય જળવાય એટલા માટે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, મનોરંજનની તકો મળી રહે, પોતે હર્ષ અને ઉલ્લાસ સાથે કામ કરે એવું વાતાવરણ આપણે એમને પૂરું પાડવું જોઈએ અને એમને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે અને સાંસ્કૃતિક વિકાસની તકો મળે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ, જેથી કરીને કામદારો પણ સતત કામ કરીને થાકીને કંટાળી ન જાય, એ માનસિક બીમાર ન પડે, એનું આરોગ્ય જળવાય એટલા માટે એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ કે આપણા ત્યાં આવતો કામદાર પણ માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવો જોઈએ અને હોય તો આપણને એનો ફાયદો પણ થવાનો છે અને એમ કહી શકીએ કે આરોગ્ય પણ જળવાય છે. તો આ આપણે જોયું પાંચમો અને છેલ્લો સિદ્ધાંત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પાંચમો સિદ્ધાંત આરોગ્ય વિશે નીતિ સંબંધી સિદ્ધાંતો, લોકોનું આરોગ્ય સુધરે, જે પોષણ સ્તર છે એ વધે એ માટે સરકાર પ્રયત્નો કરે છે. દેશની અંદર અને રાજ્યની અંદર માદક દ્રવ્યો, ડ્રગ્સ, ચરસ, ગાંજો, દારૂ, પીણા, માદક પીણા આવું બધું ન આવે એનો પણ સરકાર પ્રયત્ન કરે છે, લોકો એનું સેવન ન કરે એ માટે પણ તકેદારી રાખે છે. પર્યાવરણનું જતન થાય, વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ, આવી પરિસ્થિતિ ભારતની અંદર નિર્માણ પામે, સારા વાતાવરણ મળે, સારું પર્યાવરણ થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. અને છેલ્લે જોઈએ કે કામદારોના જે જગ્યાએ છે કામ કરવાની એ પણ શાંતિ અને ઉત્સાહભેર વાતાવરણ સાથે મનોરંજન મળી રહે, પોતે માનસિક રીતે તંદુરસ્ત રહીને કામ કરે એ હેતુ આપણે જાળવવો જોઈએ. તો આજે આપણે જોઈએ જે આપણો પાઠ હતો ધોરણ 9 અને નંબર 9મો પાઠ, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ આપણે અહીંયા પૂરો થાય છે. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ એ હતો કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંકલન રાખી, માર્ગદર્શન પૂરું પાડી, લોકોની સલામતી, રક્ષણ, પોષણ સારી રીતે કામ કરી શકે એ માટે એક ચોક્કસ પ્રકારની નીતિ અને આયોજન બનાવવાનો હેતુ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હતો.
સમાજના તમામ વર્ગો સમાન રીતે તક મેળવી પોતાનો વિકાસ કરી શકે, પોતાનો જો વિકાસ થાય તો એની સાથે સાથે રાજ્યનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય, અને જો દેશનો વિકાસ થાય છે તો વિકાસ દર વધે છે, એના કારણે મનુષ્યને એટલે કે ભારતમાં રહેતા અને રાજ્યમાં રહેતા નાગરિકોને આર્થિક સુખાકારી પણ વધે છે અને બીજા ઘણા બધા લાભો થઈ શકે છે. તો આ પાઠ આજે આપણે અહીંયા પૂરો કરીએ.